તો દાદરાનગર હવેલીમાંથી પણ ગણેશજી ધ્રુણા ઉપજાવનારી ઘટના સામે આવી છે. દાદરાનગર હવેલીના સેલવાસના નરોલ વિસ્તારમાં 4 વર્ષની બાળકીને પડોશીએ જ દુષ્કર્મનો શિકાર બનાવી હોવાની આશંકા છે, જે બાદ તેની લાશના ટુકડા કરીને ફેંકી દીધાની ઘટના પણ સામે આવી છે. હાલ પોલીસે આ આરોપીની અટકાયત કરી છે અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. સમાચાર મળતાની સાથે જ આખા પરિવાર અને વિસ્તારમાં અરરાટી વ્યાપી ગઈ છે. પરિવારની હાલતો એકદમ દયનીય બની છે. તો બાળકીના પિતાએ જ ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પણ મૃત્યુ પામ્યા છે. મળતી માહિતી પ્રમાણે નરોલી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની 4 વર્ષની બાળકી બપોરના સમયે અચાનક ગુમ થઈ ગઈ હતી. થોડા સમય સુધી બાળકી ઘરે નહીં આવતા તેના પરિવારજનોને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી અને 3-4 કલાકની શોધખોળ બાદ પણ બાળકીનો કોઈ પતો મળ્યો ન હતો. આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બાળકી બપોરના સમયે અન્ય બાળકીઓ સાથે રમી રહી હતી, પરંતુ ઘરથી ક્યાંક દૂર ગઈ ન હતી. જે બાદ પોલીસે 40 ફ્લેટમાં ચકાસણી બાદ એક ફ્લેટના બાથરૂમની બારીનો કાચ તૂટેલો દેખાતા એ ફ્લેટમાં રહેતા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ચર્ચાએ તો એવી પણ છે કે પહેલા બાળકીને નશો કરાવ્યો હતો, જે બાદ તેની ઉપર દુષ્કર્મ થવાની પ્રબળ આશંકા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.